સ્વાગત છે દોસ્તો, ફરીથી તમારું નવા એક વિડીયો સાથે. અત્યારે આપણે પહોંચી ગયા છે ગુજરાત પંચમહાલ ટુવા ટીમમાં ગામ છે ત્યાં આગળ. અહીંયા મિત્રો ઘણા બધા ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે અને અહીંયા એવું કહેવું છે કે અહીંયા સ્નાન કરવાથી તમારા ચામડીના રોગો પણ મટી જાય છે. અને આજના વિડીયોની અંદર આપણે ભીમજીના પગના નિશાનના પણ દર્શન કરવાના છે અને અહીંયા શ્રી રામજીનું મંદિર આવેલું છે તેના પણ આપણે દર્શન કરવાના છે. અને જે આ કુંડ આવેલા છે તેની ભરપૂર માહિતી હું આપવાનો છું. તો વિડીયોને એમ લગી જોતા રહેજો અને વિડીયો આપણો પસંદ આવ્યો તો આપની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ. આ છે પાર્કિંગ, તો તમે ગાડી લાવ્યા હોય તો અહીંયા પાર્ક કરી શકો છો. અને અહીંયા આ રીતની નાની મોટી દુકાનો પણ છે, તો અહીંયાથી ખરીદી પણ તમે કરી શકો છો. હવે અહીંયાથી આપણે અહીં તરફ આગળ જવાનું રહેશે. આ છે શ્રી રામ મંદિર, તો અહીંયાથી થોડું ઘણું તમારે ચાલવાનું રહેશે. અહીંયા તમને આ રીતની ઠંડી પાણીની બાટલો પણ મળી જશે, જોવો છો તમે, તો અહીંયા પણ દર્શન કરી શકો છો. જય શ્રી રામ મંદિર, તો અહીંયા તમે દર્શન કરી શકો છો શ્રી રામજીના. અહીંયા દર્શન કરી ત્યારબાદ તમારે અહીં તરફ જવાનું રહેશે. જોવો છો મિત્રો, થોડા ઘણા તમારે અહીંયાથી પગથિયા ઉતરવા પડશે. સામે છે મિત્રો મંદિર, તો ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવાનું છે. અને હવે આપણે જે ગરમ પાણીના કુંડ છે ત્યાં જઈશું અને ત્યારબાદ ભીમના જે પગલાં છે તેને પણ આપણે જોવાના છે. અને ગરમી બહુ જ પડે છે, જોઈ શકો છો તમે, તો પણ મેં તમારા માટે આવા વિડીયો લાવીએ છે. હવે આપની ચેનલમાં રેગ્યુલર વિડીયો આવવાના છે, કેમ કે આપણે બહુ જ બીમાર પણ હતા એટલા માટે થોડા વિડીયો આવતા નહોતા. હવે રેગ્યુલર આપણી ચેનલમાં વિડીયો પણ આવશે, તો તેને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે જઈએ ગરમ પાણીના કુંડ જોવા માટે. આ છે ગરમ અને ઠંડા પાણીના કુંડ, તો જોઈ શકો છો ઘણા બધા અહીંયા ઠંડા અને ગરમ પાણીના કુંડ આવેલા છે અને અહીંયા બધા સ્નાન કરી રહ્યા છે. મિત્રો એવું પણ કેવું છે કે અહીંયા તમે જો સ્નાન કરો છો તો તમારા ચામડીના રોગ હોય છે તે પણ અહીંયા મટી જાય છે. તો જુઓ આ જે કુંડ તમને જોવા મળે છે તેમાં અમુકમાં ઠંડુ પાણી હશે, અમુકમાં ગરમ પાણી હશે અને ત્યાં વચમાં તો બહુ જ ગરમ છે. હું ત્યાં જઈને પણ બતાવું છું. તો અહીંયા ગરમ અને આ ઠંડા પાણીના કુંડ છે. અહીંયાથી તમે જુઓ તો અહીંયા ઘણા બધા નાના નાના કુંડ છે ઠેક સુધી અને વચમાં થોડા મોટા મોટા છે અને ત્યાંની વચ્ચે પાછા બીજા નાના નાના કુંડ છે. હજારો ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે, જુઓ છો પાછળ ઘણા બધા ભક્તો સ્નાન પણ કરી રહ્યા છે, જોઈ શકો છો. દોસ્તો જુઓ અહીંયા તમે આ રીતના આ કુંડ આવેલા છે, અહીંયા ગરમ અને ઠંડા પાણી. આ રીતના કુંડ હોય છે અને આ જે કુંડ છે તેમાંથી વરાળ પડે નીકળે છે. અહીંયા તમે જુઓ તો આ મારા ઘરથી બહુ જ ગરમ પાણી છે, તો અંદર આપણે હાથ નાખતા નથી. પહેલાં આપણે જઈશું અહીં તરફ. જુઓ ઘણા બધા ભક્તો છે તે અહીંયા સ્નાન કરી રહ્યા છે, જુઓ છો ચારે તરફ અલગ અલગ કુંડમાંથી પાણી લઈ અને સ્નાન કરે છે, કેમ કે જે આ પાણી છે તેનાથી નહીં તો ચામડીના રોગ પણ મટી જાય છે તેવું કહેવું છે. તો અહીંયા તમે જુઓ આ રીતના નાના નાના કુંડ છે, તો અહીંયા આ રીતનું પાણી છે, જુઓ છો. તો એક આ જે કુંડ છે તેમાં દૂધ જેવું પાણી છે, જુઓ તમે, આમાં નોર્મલ ગરમ ઠંડુ પાણી છે. જુઓ મારો હાથ પણ અંદર જાય છે એટલે એકદમ નોર્મલ ગરમ છે તે તમે જુઓ. અહીંયા બીજા પણ અહીંયા આ રીતના કુંડ આવેલા છે, અહીંયા પણ તમે જુઓ આ પણ એકદમ નોર્મલ પાણી છે, તો અહીંયાથી પણ તમે સ્નાન કરી શકો છો. બાકી બીજા આ ઘણા બધા કુંડ અહીંયા આવેલા છે તો આમાં પણ થોડું વધારે ગરમ છે પાણી. પણ મિત્રો જે આ કુંડ આવેલા છે તે નાના અમથા જ છે, પણ તમે જેવું પાણી કરશો તો જેવું તમે અહીંયાથી પાણી કરશો તો એની આપોઆપ પાણી પાછું ભરાઈ જશે. તે રીતના આ કુંડ અહીંયા બનાવેલા છે. અહીંયા પણ તમે જુઓ આવા પણ મોટા મોટા પણ કુંડો આવેલા છે, નાના નાના પણ કુંડો આવેલા છે. તો જુઓ તમે અહીંયા બધા સ્નાન કરી રહ્યા છે, અલગ અલગ કુંડમાંથી પાણી લઈ સ્નાન કરી રહ્યા છે. તો અહીંયા જુઓ તમે આ તમારે ગુજરાત આવવું પડશે જો આ કુંડના તમારે દર્શન કરવા હોય, કે અલગ અલગ કુંડમાં અલગ અલગ ગરમ અને ઠંડુ પાણી આવે છે ત્યાં તમારે દર્શન કરવા હોય. તમારે ગુજરાતમાં આવવું પડશે, ટુવા ટીંબા ગામ છે ત્યાં. જુઓ તમે આ રીતના, આ રીતના બધા ઘણા બધા નાના નાના કુંડ છે. અહીં તરફ પણ તમે જોઈ શકો છો એ બહુ જ મોટો કુંડ છે, તો આવા પણ કુંડો આવેલા છે અને અહીંયા આ રીતના પણ કુંડો આવેલા છે. આ રીતે 1 2 3 4
ફીચરો જે વાત એ છે, એક એક ફૂટની જગ્યાની અંદર જ આ બધા કુંડ આવેલા છે. તો પણ અહીંયા તમે ચેક કરો તો અહીંયા થોડું વધારે ગરમ આવે છે. પછી બાજુમાં તમે ચેક કરો થોડું નોર્મલ ઠંડુ આવે છે. પછી અહીંયા ચેક કરો તો એનાથી પણ વધારે ગરમ પાણી આવે. પછી એની બાજુની અંદર જો તમે ચેક કરો તો પાછું બહુ જ ઠંડુ પાણી આવે. તો વિચારવા જેવી વાત એ છે કે નજીક નજીક એક એક ફૂટની ગેપ છે, તેની અંદર જે આ પાણી છે ત્યાં અલગ અલગ ગરમ અને ઠંડુ પાણી આવે છે. તો એક વિચારવા જેવી વાત છે. અહીંયા પણ નોર્મલ ગરમ છે. અને જુઓ તમે આ પાણી કઈથી આવતો હશે એ તમે વિચારો, કે અહીંયા તમને ઉપર જ આ જમીન જોવા મળે છે. હાથ અંદર નાખો તો પણ તમને જમીન હાથની અંદર આવી જાય. અને જેવું તમે પાણી કાઢો એવું જ અહીંયા પાણી પાછું ભરાઈ જાય છે આ બધા જ કુંડની અંદર. તો અત્યારે તમે જોઈ રહ્યા છો બધા સ્નાન કરી રહ્યા છે. અહીંયા લગભગ 40 પણ વધુ કુંડ હશે, ગણ્યા નથી આપણે, પણ ઘણા બધા કુંડ અહીંયા આવેલા છે. તો જરૂર તમે આવો અહીંયા દર્શન કરવા માટે, બહુ જ અદ્ભુત જગ્યા છે. વિચારવા જેવી વાત છે કે એક ફૂટની ગેપ છે ત્યાં પણ ગરમ અને ઠંડુ પાણી નીકળે છે. અને અહીંયા સૌથી ગરમ જે કુંડ આવેલો છે તેના આપણે દર્શન કરીશું. તો અહીંયા તમે આ જુઓ કેટલા બધા આ કુંડો અહીંયા આવેલા છે આ રીતના. અને જ્યાં વચનો આ કુંડ આવેલો છે ત્યાં આગળ બહુ જ ગરમ પાણી છે અને વરાળ પણ નીકળતી દેખાશે. તો અહીંયા તમે આ જુઓ છો તો આ વધારે ગરમ પાણી છે. જુઓ મિત્રો કે ગુબ્બારા પણ બહાર આવે છે, તમે જુઓ છો તો અહીંયા બહુ જ ગરમ પાણી આવેલું છે. સૌથી વધુ ગરમ એ આ કુંડની અંદર છે. અને તમે ધ્યાનથી જોશો તો તમને વરાળ પણ નીકળતી દેખાશે. જોઈ શકો છો આ વરાળ નીકળતી તમે અહીંયા જુઓ પાણીની અંદર. તો આવા અદ્ભુત દર્શન તમને અમારા વિડીયોના માધ્યમથી થાય છે. ઘણા બધા આ રીતના તમને કુંડો જોવા મળે છે. તો જરૂર તમે ગુજરાત આવો તો આ જગ્યાની મુલાકાત જરૂર લેજો. હવે અહીંયાથી આપણે જઈએ ઉપર ભીમજીના પગલાં જોવા મળે. તો વિડીયોને એન લગી જોતા રહેજો. અને ગુજરાત આવો તો જરૂર આ જગ્યાની મુલાકાત લેજો, કેમ કે આ ના જોયું તો પછી શું જોયું. જેવા જ આપણે અંદર પહોંચીએ છીએ એટલે આપણને આવા પ્રાચીન અવશેષો જોવા મળી જાય છે. જુઓ તમે આ છે નંદીજીની પ્રતિમા અને સામે છે શિવલિંગ. તો અહીંયા તમે આવા પ્રાચીન અવશેષો અને પ્રાચીન પ્રતિમાઓના પણ દર્શન અહીંયા તમે કરી શકો છો. ઘણા બધા ભક્તો પણ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. આ મહાદેવનું મંદિર છે તો આપણે અહીં તરફ જવાનું રહે છે. પ્રાચીન પ્રતિમાઓ તમને અહીંયા જોવા મળે છે. આ રીતે જોઈ શકો છો. જે તમને આ ચોરી જોવા મળે છે મિત્રો, આ જ છે ભીમજીના પગલાં. તો અહીંયા આપણે દર્શન કરીશું. ભીમજીના પગલાં નિશાન છે તેના. પથ્થરની આંખી જ બનાવેલી આ ચોરી છે. અને હવે અહીંયા આપણે જોઈશું ભીમજીના પગલાં નિશાન. તો જુઓ અહીંયા તમે ભીમના પગલાં. તો અહીંયા તમને આ દર્શન થાય છે ભીમજીના પગલાંના. તો જુઓ છો કેટલાક મોટા મોટા ભીમજીના પગના નિશાનો આવેલા છે. તો અહીંયા તમે આવા અદ્ભુત દર્શન કરી શકો છો અમારા વિડીયોના માધ્યમથી. મિત્રો વર્ષો વીતી ગયા તો પણ આ નિશાનો અત્યારે આપણને જોવા મળે છે. કેટલાક મોટા મોટા આ રીતના પથ્થરો નીકળ્યા છે. અહીંયા જારી બાંધી દેવામાં આવી છે. અને અહીંયા પગના નિશાનના પણ અમને દર્શન કર્યા. અને જુઓ અહીંયા ચારે તરફ તમને પ્રાચીન અવશેષો જોવા મળે છે. અને જે તમને આ દિવાલો જોવા મળે છે તે પહેલાંના સમયમાં કદાચ બહુ જ ઊંચી ઊંચી આ દિવાલો રહી હશે, પણ અત્યારે આપણને આ રીતની તૂટેલી હાલતની અંદર જોવા મળે છે. જો ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. અહીંયા તમને આ મહાદેવના શિવલિંગો આવેલા છે તેના પણ દર્શન તમને થઈ જાય છે. તો અહીંયા દર્શન તમે કરી શકો છો. બાજુમાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે, તેના પણ દર્શન કરી શકો છો. અને આ છે મહાદેવનું મંદિર. પણ અંદર વિડીયો શૂટ કરવાની મનાય છે એટલા માટે આપણે અંદર જતા નથી. મિત્રો બહારથી આ રીતનું કંઈક આ મંદિર તમને જોવા મળે છે. તો આ પ્રાચીન મંદિર છે, પણ આ તો કલર મારી દીધેલો છે એટલે તમને કંઈક નવું લાગશે. ઉપર બધાના નામો પણ લખેલા છે. તમને આ કૂવો જોવા મળે છે. તે કૂવો જુઓ, અત્યારે તો અહીંયા દર્શાવેલો કૂવો છે. પણ મિત્રો પાંડવોના સમયની આ બધી જગ્યાઓ આવેલી છે. ઘણું બધું કચરું પણ અંદર પડેલું છે. તો આપણી પ્રાચીન આવી જગ્યાઓ તમને અમારા વિડીયોના માધ્યમથી જોવા મળે છે. મિત્રો અહીંયા પણ આવી તમને પ્રાચીન જગ્યાઓ જોવા મળે છે. કિચન ટાઈપ છે, તમે જુઓ છો એના નામો લખો છો. તો હું તો મારું તો એક જ એવું કહેવું છે કે આવી આપણી પ્રાચીન ધરોહરને જેટલું સાચવીને રાખીએ તેટલું સારું. અહીંયા આ રીતના નામો લખવા નહીં જોઈએ. આ પિલ્લર તમે જુઓ કેટલો લાંબો છે.
તો એના અંદાજે તમે વિચારી શકો છો કે આ પિલ્લર આટલો લાંબો છે, તો પહેલાંના સમયની અંદર અહીંયા દિવાલો કેટલીક લાંબી લાંબી અને ઊંચી ઊંચી રહી હશે. અને અહીંયા આ રીતના ઘણા બધા તમને ઝાડો પણ જોવા મળે છે કે જંગલ વિસ્તાર હોય તે રીતનું જ. જોઈ શકો છો કેટલીક ગજબની આ જગ્યા છે. પ્રાચીન બધા જ પથ્થરો ઉપર આ રીતના નામો લખેલા હોય છે, અહીંયા ઝાડો ઉપર પણ આ રીતના નામો લખેલા હોય છે. જુઓ દોસ્તો, ઘણા બધા આવા પ્રાચીન અવશેષો પડેલા છે અને પ્રાચીન મૂર્તિઓ પણ અહીંયા આવેલી છે. તો જરૂર તમે જુઓ, અહીંયા આવી જોશો તો જ તમને ખ્યાલ આવશે કે અહીંયા આપણે શું જોયું. આપણી ચેનલની અંદર રેગ્યુલર વિડીયો આવશે, કેમ કે આપણે બીમાર પણ ઘણા બધા પડી ગયા હતા. પ્રાચીન જગ્યાઓ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કેવો વિડીયો લાગે કમેન્ટ પણ કરજો. ગુજરાત આવો છો તો આ ભીમજીના પગલા જોવાનું ભૂલતા નહીં, અને ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે તેને પણ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો, ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.